મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ચોમાસાની સિઝન દરમિયાન અતિવૃષ્ટિ પડ્યા બાદ સરપંચો દ્વારા મુખ્યમંત્રીને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ સહાય 7,000 જેટલા ખેડૂતોને ચૂકવાઈ ન હોવાની માળીતી રિપીટ પરંતુ આ સહાય 7,000 જેટલા ખેડૂતોને ચૂકવાઈ ન હોવાની માહિતી મળી રહી છે. માળિયા તાલુકામાં મગફળી, કપાસ જેવા પાકો લેવામાં આવે છે. ચોમાસાની સિઝન દરમિયાન આ બંને તાલુકાના અતિવૃષ્ટિ પડી હોવાથી ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો, જેથી સરપંચો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા 17 સપ્ટેમ્બર 2022ના રોજ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોના સર્વે કરી સહાય ચૂકવણી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 22,000 ખેડૂતો સામે 15,000 જેટલા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવી છે, તો 7,000 જેટલા ખેડૂતોને સહાયની ચૂકવણી બાકી હોવાની માહિતી મળવા પામી છે. હાલ રવિ સિઝન ચાલી રહી છે ત્યારે હાલ ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. તો રવિ સિઝનમાં વાવણી માટે પણ મુશ્કેલી પડતી હોવાની માહિતી તાલુકાના ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આ મામલે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા આ મામલે કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને આ ડિઝાસ્ટર વિભાગમાં આવતું હોવાનું બહાનું આપવામાં આવ્યું હતું અને કામગીરી શરૂ હોવાના ગાણા ગાવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં ખેતીવાડી વિભાગ દ્વારા 1 અઠવાડિયામાં સહાય આપી દેશું તેવું જણાવવામાં આવ્યું હતું, પણ આમ 4 થી 5 અઠવાડિયા ચાલ્યા ગયા બાદ પણ ખેડૂતોને સહાય મળવા પામી નથી, જેને લઈ સહાય ચૂકવણી બાકી રહેલા ખેડૂતો દ્વારા સરકારને આ મામલે રજૂઆત કરી વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.